Okay. In this chapter, previously, we have discussed divergent headwork in introduction. Myself, Akash Vimudi, Associate Professor, Merchant Engineering College, Basna. We are for further study of chapter divergent headwork. Our first topic of this lecture, કમ્પોનન્ટ ઓફ ડાયવર્ઝન હેડવર્ક. હવે ડાયવર્ઝન હેડવર્કના કમ્પોનન્ટ તમારે જ્યારે સમજવા હોય ત્યારે તમારે પહેલાં જોવું પડે કે જીટીયુના અંદર કેટલી વાર પૂછાયેલું જુઓ, જાન્યુઆરીથી લઈને 2015 સુધીનું છે, 16, 17, 18 અને ભાઈ 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ આ ક્વેશ્ચન આવેલો છે. 2020માં પણ 19 સુધી તો પૂછાયેલું જ છે, પણ હવે 20ની અંદર પણ આ ચેપ્ટરની અંદરથી આ ક્વેશ્ચન તમારો ફરજિયાત છે. તો આપણે એને સમજીએ તો શું છે આ હેડવર્ક, ડાયવર્ઝન હેડવર્ક. મેં તમને વાત કરી ડાયવર્ટ કરવા માટે વપરાય છે વોટરને. ઓકે, તો હવે માર્જિનલ બર્ન ને બધું બધી વસ્તુ આપેલી છે, તો એમાં આખું સ્ટ્રક્ચર તમે ફિગરની અંદર જોઈ શકો છો. તો જે પહેલું છે એને વેર અને બેરેજ આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા કે વેર અને બેરેજ શું છે. ફર્સ્ટ છે એ તમારું વેર છે, પછી બીજું છે એટલે એક સ્ટ્રક્ચર છે કે જે વોટર હીડિંગ અપ કરે. ઓકે, પછી ડિવાઇડ વોલ તમારે સેકન્ડ નંબર ઉપર, થર્ડ નંબર છે એ, થર્ડ નંબરે તમને આપેલું છે. ઓકે, પછી ફોર્થ નંબર છે એપ્રોચ ચેનલ છે, ફોર્થ નંબર એપ્રોચ ચેનલ. પાંચમા નંબરે તમારે સ્ક્વાયરિંગ સ્લુઇસ છે, હેડ રેગ્યુલેટર 7 નંબર, અને 8 નંબર છે તમારા માર્જિનલ બંડ અથવા ગાઈડ બેંક કહી શકાય. ઓકે, તો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો એની અંદર ફિશ લીડર રહી ગયું હતું, એ ફિશ લીડર થર્ડ નંબરે આવશે. ઓકે, તો ટોટલ આપણી પાસે ડાયવર્ઝન હેડવર્કની આ કોમ્પોનન્ટની અંદર ટોટલ 8 કોમ્પોનન્ટ છે. એમાં પહેલું કોમ્પોનન્ટ છે વેર ઓર બેરેજ, સેકન્ડ નંબર ડિવાઇડ વોલ, થર્ડ નંબર ફિશ લેડર, ફોર્થ નંબર એપ્રોચ ચેનલ અથવા પોકેટ પણ કહી શકાય, પછી પાંચમા નંબર સ્કાવરિંગ સ્લુઇસીસ ઓર અંડર સ્લુઇસ પણ આપણે એને કહી શકીએ, સિલ્ટ એક્સક્લુડર કહેવાય છઠ્ઠા નંબરે, પછી કેનાલ હેડ રેગ્યુલેટર છે જે આપણે હમણાં ભણ્યા છીએ, માર્જિનલ બર્ન અથવા તો ગાઈડ બેંક છે એ પણ આપણે આવે છે. હવે વેર શું છે, વેર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા છે એટલું આપણે થોડુંક સ્પીડમાં લઈ લઈએ. તો ધ વેર ઇઝ સોલિડ કન્સ્ટ્રક્શન પુટ એક્રોસ ધ રિવર ટુ રેઇઝ ધ વોટર લેવલ ઇન ધ રિવર એન્ડ ડાયવર્ટ વોટર ઇન ટુ ધ કેનાલ. તો વેર એક એવું પ્રકારનું સોલિડ કન્સ્ટ્રક્શન છે જે વોટરના રિવરને એક્રોસ આપણે ઊભું કરેલું હોય, કે જે શેના માટે યુઝ થાય, એનો ઓબ્જેક્ટિવ શું હોય કે રેઇઝ ધ વોટર લેવલ ફ્રોમ ધ રિવર ઇન ધ રિવર એને એને ડાયવર્ટ બીજી કેનાલ અંદર ડાયવર્ટ કરવા માટે યુઝ થાય. ઓકે, તો હવે એના અંદર એને ક્લાસિફાઈ કરવા હોય વેરને, તો વર્ટિકલ ડ્રોપ વેર, રોક ફિલ વેર અને કોન્ક્રીટ વેર વિથ સ્લોપિંગ ગ્લેસીસ આવે. તો વર્ટિકલ ડ્રોપ વેર છે આવા ફિગરની અંદર તમે જોઈ શકો છો, તો આવું આવે કે એની અંદર પોન્ડ લેવલ છે એને રાઈઝ કરવું પડે આપણે, અને એના પર ક્રેશ શટર એટલે કે ગેટ મૂકેલા હોય, અને સીસી બ્લોકનું આપણે બનાવેલું હોય, ઇન્વર્ટર ફિલ્ટર હોય, આ બધું ડાઉનવર્ડ અપવર્ડ અને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમનું છે એ. અને આ જે મોન સ્ટોપ છે, લોન્ચિંગ એપ્રોન આર પ્રોવાઈડેડ સેફ ગાર્ડ અગેન્સ્ટ ધ સ્કાવરિંગ એક્શન. તો આ જે પ્રોવાઈડ કરેલા છે એના એપ્રોન પ્રોવાઈડ કરેલા છે જેના અંદર સ્કાવરિંગ એક્શન ના થાય. ઓકે, એમાં ભીમગોદ વેર છે એક્રોસ ગંગા નિયર હરિદ્વાર, એમાં આ પ્રકારનો તમને વેર જોવા મળશે. હવે રોકફિલ વેર છે, તો રોકફિલ વેર છે એ મેશનરી વેર, તે એક પ્રકારનો ડેમ જેવું આમ બન કહી શકાય કે રોકફિલનું કન્સ્ટ્રક્શન હોય, કે જેની અંદર મેઇન મેશનરી વેર વોલ હોય, નંબર ઓફ કોર વોલ હોય, એટલે 1:4 તમને જે દેખાય છે, 1:20 જેનો સ્લોપ દેખાય છે એ, અને મેઇન વેર વોલ વચ્ચોવચ્ચ તમને દેખાય છે, બાજુમાં કોર વોલ છે. તો હવે એ છે એ સ્પેસ બિટવીન કોર વોલ છે ઇઝ ફિલ્ડ વિથ ફ્રેગમેન્ટ ઓફ રોક કોલ્ડ રોકફિલ કહેવાય, અને ધ રોક ફોલ ઇઝ યુઝલી ગિવન ધ અ સ્લોપ ઓફ 1:4 ઓન અપસ્ટ્રીમ સાઇડ. એટલે આની અંદર તમે જુઓ તો અરે 1:4 જે છે ડ્રાય સ્ટોનથી ભરેલો છે, અને બીજો કોર વોલ છે એ 1:20 અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ સાઇડ બાજુ છે. તો રોકફિલ વેર છે રિક્વાયર લોટ ઓફ રોક ફ્રેગમેન્ટ જોઈએ, એટલે ઇકોનોમિકલ ઓનલી વેન હ્યુજ ક્વોન્ટિટી ઓફ રોકફિલ પ્રોવાઈડ કરવાના હોય, બહુ કોસ્ટલી પડે છે.
અને આ જે સુટેબલ ફોર ફાઇન્સ એન્ડ ફાઉન્ડેશન માટે યુઝ થાય છે. આ ઓખલા વેર એક્રોસ યમુના નિયર રિવર નિયર ન્યૂ દિલ્હી આ કરેલું છે. પછી કોન્ક્રીટ વેર વિથ સ્લોપિંગ ગ્લેસીસ, એટલે કે સ્લોપિંગ ફ્લોર હોય, ગ્લેસીસના ફ્લોર કહેવાય. તો આ ધ ક્રેસ્ટ લેવ હેઝ ગ્લેસીસ ઓન અપસ્ટ્રીમ એઝ વેલ ડાઉનસ્ટ્રીમ સાઇડ ઉપર હોય, એટલે કે જે સ્લોપિંગ ફ્લોર હોય એ ક્રેસ્ટ ઉપર અપસ્ટ્રીમ સાઇડ અથવા ડાઉનસ્ટ્રીમ સાઇડ બાજુ હોય. અને ફિગર તમે આ પ્રમાણે જોઈ શકો છો. તો ફિગરને થોડું બ્લર થયું છે પણ ફિગર તમને ચોખ્ખી દેખાય જ છે કે બે બાજુ જો ડાઉનસ્ટ્રીમ સાઇડનો ગ્લેસીસ હોય અને બીજો અપસ્ટ્રીમ સાઇડનો ગ્લેસ છે. આવી વસ્તુ છે અને તેને ગ્લેસીસ વેર એટલા માટે કહેવામાં આવે છે. હવે બેરેજ, તો વેર અને બેરેજમાં અંદર બેરેજમાં એટલો ડિફરન્સ છે કે સિમિલર ટુ દેટ વેર પણ બટ હીડિંગ અપ ઓફ વોટર ઇફેક્ટેડ બાય ગેટ એલોન, એના પર ગેટ હોય એટલામાં ગેટના સિવાય બીજું પણ હોઈ શકે છે, તો ગેટ માટે ઉપર પ્રોવાઈડ કરેલું હોય. તો હવે આ તો આપણે ભણેલા છીએ એટલે હવે એના પછી થર્ડ નંબર ડિવાઇડ વોલ. તો ડિવાઇડ વોલ શેના માટે હોય તો એને ડિવાઇડ ગ્રેવન પણ કહેવાય, ગ્રોવન કહેવામાં આવે, કે ઇઝ અ લોંગ મેસનરી કોન્ક્રીટ વોલ પ્રોટેક્ટેડ ઓન ઓલ સાઇડ્સ ઓફ સ્ટોન ઓર કોન્ક્રીટ બ્લોક કન્સ્ટ્રક્ટેડ એટ રાઇટ એંગલ ટુ ધ એક્સિસ ઓફ વેર ટુ સેપરેટ અંડર સ્લુઇસિસ ફ્રોમ રેસ્ટ ઓફ ધ વેર. ડિવાઇડ વોલનો મિનિંગ શું થાય કે એક લાંબી મેસનરી અથવા કોન્ક્રીટ વોલ પ્રોટેક્ટ કરેલી હોય કન્સ્ટ્રક્ટ, શેના માટે યુઝ થાય અને શેનાથી બનેલી હોય, સ્ટોન અને કોન્ક્રીટ બ્લોકથી બનેલી હોય રાઇટ એંગલ ઉપર એક્સિસ ઓફ વેરના ઉપર, કે જેનાથી તમારે જે વોટરનું જે રેસ્ટ આપણે કરવાનું છે એને આપણે પ્રોટેક્ટ કરી શકીએ. ઓકે, તો ટેક ઓફ કેનાલ હોય તો એની અંદર ક્યાં ક્યાં હોય, તો આઈધર સાઇડ ઓફ રિવર, રિવરની બાજુ હોઈ શકે આ ડિવાઇડ વોલ. એમાં બે ડિવાઇડ વોલ રિક્વાયર્ડ છે અને એની જે ટોપ વિડ્થ હોય ડિવાઇડ વોલની 1.5 થી 2.5 મીટરની હોય છે. હવે ફંક્શન ઓફ ડિવાઇડ વોલ તો એ પૂછાયેલા છે એકવાર, તો ફંક્શન ઓફ ડિવાઇડ વોલ છે એ ઇટ સેપરેટ્સ ધ ફ્લોર ઓફ ધ સ્કાવરિંગ સ્લુઇસ ફ્રોમ દેટ ઓફ વેર પ્રોપર વિચ ઇઝ હાયર લેવલ. તો સેપરેટ કરે સ્લુઇસ, સ્કાવરિંગ સ્લુઇસના એક તો, પછી પ્રોવાઇડ્સ કમ્પરેટિવલી સ્ટીલ પોકેટ ઇન ફ્રન્ટ ઓફ કેનાલ હેડ રેગ્યુલેટર. પછી થર્ડ છે આઇસોલેટ કરે પોકેટ્સ અપસ્ટ્રીમ ઓફ હેડ રેગ્યુલેટર ફેસિસ સ્કાવરિંગ ઓપરેશન વખતે, સ્કાવરિંગને પ્રોટેક્ટ કરી શકે. પછી પ્રિવેન્ટ ફોર્મેશન ઓફ ક્રોસ કરંટ અને ફ્લો પેરેલલ ટુ ધ વેર એક્સિસ, એટલે ફોર્મેશન જે ક્રોસ કરંટ જે આવતા હોય વોટરના એને પ્રિવેન્ટ કરે. પછી સર્વ એઝ વન સાઇડ ઓફ ફિશ લેડર, ફિશ લેડર છે ફિશની એન્ટ્રી રોકવા માટે યુઝ થાય. હવે ફિશ લેડર છે તો ફિશ લેડર પણ આપણે પૂછાયેલા છે, તો ફિશ લેડર તમે જોઈ શકો છો આવું છે કે ફિશની એન્ટ્રીને રિમૂવ કરવા માટે હોય, કે ઘણી વખત એવું થાય કે આપણે વોટરના અંદરથી પછી આપણે પાણી વોટર એટલે કે વોટર લેતા હોઈએ આપણે કોઈ રિવરમાંથી, તેના અંદર જ્યારે આ હેડવર્કમાં અંદર પાણી આવે તો એ બધી શું થાય કે વોટર પાણીની સાથે તમારે એના જોડે ફિશ એટલે કે માછલીઓ અંદર તણાઈને આવતી હોય છે અથવા તો એના જોડે ફ્લોમાં આવી જાય, તો એ જે ફિશની એન્ટ્રી છે અને એને રોકવા માટે ફિશ લેડર મૂકવામાં આવે. ફિગરની અંદર જેમ જોઈ શકો છો વેર વેર ક્રેસ્ટ વેલના ઉપર જ આ રી ફિશ લેડર હોય અને એના આગળ ડિવાઇડ વોલ હોય અને બફલ એટલે કે એક પ્રકારના વોલ ક્રિએટ કરેલી હોય કે જેની અંદર શું થાય કે જે એની મોટી માછલીઓ નાની માછલીઓ હોય એ આની અંદર આવી ના શકે. પણ એના અંદર ક્યારે હોય છે, ક્યારેક બિફોર ધ મોન્સૂન. ઓકે, બિફોર ધ મોન્સૂન. તો મોસ્ટ ઓફ ફિશ કેન ટ્રાવેલ અપસ્ટ્રીમ ઓનલી વેલોસિટી જ્યારે 3 થી 3.5 મીટર પર સેકન્ડથી વધારે તમારી ના હોય ત્યારે આ ફિશ તમારા અંદર આવતી હોય છે. ઓકે, પછી સ્કાવરિંગ સ્લુઇસ ઓર અંડર સ્લુઇસ, તો અંડર સ્લુઇસના સ્કાવરિંગ સ્લુઇસ શું છે, તો ઓપનિંગ પ્રોવાઈડેડ ટુ ઇન ધ વેર વોલ વિથ ધેર ક્રેસ્ટ એટ અ લોઅર લેવલ અને તે એની ઓપનિંગ ફૂલી કંટ્રોલ્ડ બાય ગેટ હોય, ગેટથી કંટ્રોલ કરી શકાય. હવે એનું ફંક્શન શું છે કે તો મેન્ટેન ક્લિયર અને વેલ ડિફાઇન્ડ રિવર ચેનલ ડિફાઇન કરે જે હેડ રેગ્યુલેટર ઉપર. પછી યુઝડ ફોર સ્કાવર અવે સિલ્ટ ડિપોઝિટેડ ઇન ફ્રન્ટ ઓફ હેડ રેગ્યુલેટર, એટલે આનો મિનિંગ શું છે કે સ્કાવરિંગ સ્લુઇસ છે એટલે જે પણ પ્રકારની સિલ્ટ આની અંદર આવતી હોય છે તો સિલ્ટને એ રોકે. ઓકે, સિલ્ટ જે આવતી હોય એને ડિપોઝિટ થતી રોકે હેડ રેગ્યુલેટર આગળ. પછી ધે પાસ લો ફ્લડ વિધાઉટ ડ્રોપિંગ ધ વેર ક્રેસ્ટ શટર. ઓકે, પછી ધે કંટ્રોલ સિલ્ટ એન્ટ્રી ઇન ટુ ધ કેનાલ, સિલ્ટની એન્ટ્રી રિમૂવ કરે. ઓકે, પછી ધે પ્રોવાઈડ ગ્રેટ વોટરવે ફોર ફ્લડ. પછી કેપેસિટી ઓફ અંડર સ્લુઇસ, તો કેપેસિટીમાં જઈએ તો એટલીસ્ટ ટુ ટાઈમ્સ ઓફ મેક્સિમમ ટુ ટાઈમ્સ ઓફ
મેક્સિમમ ડિસ્ચાર્જ ઓફ ટેકિંગ કેનાલ, આ યાદ રાખવાનું છે. કેટલું હોવું જોઈએ કેપેસિટી એની? ટુ ટાઈમ્સ ઓફ મેક્સિમમ ડિસ્ચાર્જ ઓફ ટેકિંગ કેનાલ. પછી ડિસ્ચાર્જ વિન્ટર ફ્લો વિધાઉટ નેસેસિટી ઓફ ડ્રોપિંગ વેર શટર, પેલું એ મેન યાદ રાખવાનું. ટુ ટાઈમ્સ મેક્સિમમ ડિસ્ચાર્જ ઓફ ટેકિંગ કેનાલ, ઓકે. અને 10-20% છે મેક્સિમમ ફ્લડ ડિસ્ચાર્જથી વધારે. ડ્યુરિંગ ફ્લડ હોય ત્યારે 10-20% મેક્સિમમ ફ્લડ ડિસ્ચાર્જ કરતાં વધારે જ હોવું જ જોઈએ, ઓકે. પછી ડિઝાઇન કન્સિડરેશન છે અંડર સ્લુઇઝના, એ તમે જોઈ લેજો. એની અંદર L2 ઇઝ ઇક્વલ ટુ તમારો બ્લેકને ખોસલાની થિયરી આવે છે પાછળ, એ આપણે ભણવાની છે. હવે કેનાલ હેડ રેગ્યુલેટર શું વસ્તુ છે? કેનાલ હેડ રેગ્યુલેટર આવું આવે, ફંક્શન આવા આવે કે એની અંદર ડાઉનસ્ટ્રીમ સાઈડ અને અપસ્ટ્રીમ સાઈડ દેખાડે. તો અપસ્ટ્રીમ સાઈડ ઉપર તમે આ બાજુ રાઈટ સાઈડ જોઈ શકો છો કે પ્લેટફોર્મ ગેટ ઓપરેશન માટે હાઈ ફ્લડ લેવલ હોય, પોન્ડ લેવલ હોય, ગેટ પ્રોવાઈડ કરેલા હોય. હવે એની જે રેશિયો હોય 1:3:6 હોય. પછી અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ સાઈડ લેફ્ટ સાઈડ બાજુ જુઓ તો ફોલિંગ એપ્રોન હોય. બધા અલગ અલગ ટર્મ છે, એ તમે જોઈ લેજો. હવે કેનાલ હેડ રેગ્યુલેટર શું વસ્તુ છે? તો કેનાલ હેડ રેગ્યુલેટર ઇઝ અ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ એટ ધ હેડ ઓફ કેનાલ ટેકિંગ ઓફ ફ્રોમ અપસ્ટ્રીમ ઓફ અ વેર ઓર બેરેજ. તો કેનાલ હેડ રેગ્યુલેટર કન્સ્ટ્રક્ટ કરેલી હોય ક્યાં? તો એટ ધ હેડ ઓફ કેનાલ ટેકિંગ ઓફ, આપણે કેનાલ ઉપર હોય, અપસ્ટ્રીમ સાઈડ ઉપર, બેરેજ અને વેરના આગળ હોઈ શકે. તો આની અંદર ઇટ કન્સિસ્ટ ઓફ હે નંબર ઓફ સ્પાન સેપરેટેડ બાય પિયર અને ઓપરેટેડ બાય ગેટ પ્રોવાઈડ રેગ્યુલેશન ઓફ ફ્લો ઇન ટુ ધ કેનાલ. તો આને આ શું પ્રોવાઈડ કરે છે? તો નંબર ઓફ સ્પાન હોય અલગ અલગ જે સેપરેટ કરે પિયરને, અને ઓપરેટ બાય ગેટ, ગેટથી ઓપરેટ થતું હોય. અને આની જે સ્પાન એનું હોય જે 6-8 મીટરનો સ્પાન હોય કે જે કાઉન્ટર બેલેન્સ સ્ટીલ ગેટ પ્રોવાઈડ કરેલા હોય જે મેન્યુઅલી ઓપરેટ થાય વિન્ચીસથી. તો હવે એના ફંક્શન શું છે? તો ટુ રેગ્યુલેટ સપ્લાય ઓફ વોટર ઇન ટુ કેનાલ, જે ઓપરેટિંગ કેનાલ હોય એના અંદર જે મેઇન કેનાલમાં સપ્લાય રેગ્યુલેટ કરે. પછી કંટ્રોલ એન્ટ્રી સિલ્ટની એન્ટ્રીને કંટ્રોલ કરે. અને ત્રીજું છે કમ્પ્લીટલી એક્સક્લુડ હાઈ ફ્લડ ફ્રોમ એન્ટરિંગ ઇન ટુ ધ કેનાલ. એટલે ફ્લડ, હાઈ ફ્લડ આવતા હોય ફ્લડ વખતે વોટર અને મોન્સૂન સિઝનની અંદર, તો વધારાનું જે વોટર હોય સરપ્લસ થતું હોય એને એન્ટર થતું રોકે. એ ત્રણ છે એના, એક તો મેઇન છે રેગ્યુલેટ વોટર સપ્લાય ઓફ વોટર ઇન ટુ ધ કેનાલ, પછી સેકન્ડ કંટ્રોલ ધ એન્ટ્રી ઓફ સિલ્ટ ઇન ટુ ધ કેનાલ, અને થર્ડ છે કમ્પ્લીટલી એક્સક્લુડ ધ હાઈ ફ્લડ ફ્રોમ એન્ટરિંગ ઇન ટુ ધ કેનાલ. હવે એના ડિઝાઇન કન્સિડરેશન હોય તો કન્સિડરેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1.7 × L − KNH ઇન્ટુ H⁻³/2 છે, ઓકે. એના કન્સિડરેશનની અંદર ક્યુ ઇઝ ઇક્વલ ટોટલ ડિસ્ચાર્જ, L ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ વોટરવે, H ઇઝ ઇક્વલ ટુ હેડ ઓવર ક્રેસ્ટ ઓફ રેગ્યુલેટર, N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એન્ડ કોન્ટ્રાક્શન, અને K ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે જે પિયર બાજુ હોય શેપ ઉપર, તો એના 0.01 × 2 × 0.03 હોય. આ બધી ડિટેલ તમારે વાંચવાની છે, તમે જોઈ લેશો તમને આવડી જશે. હવે સિલ્ટ એક્સક્લુડર, આ બધા એના કોમ્પોનન્ટના ભાગ ચાલે છે, આ 7મા નંબરનો કોમ્પોનન્ટ છે. તો સિલ્ટ એક્સક્લુડર એનો મિનિંગ જ ખબર પડવી જોઈએ, સિલ્ટ એક્સક્લુડ કરવી એટલે સિલ્ટને અંદર જતી રોકવી. કઈ તો એના ટેકનિકલ ટર્મમાં જોઈએ તો સિલ્ટ એક્સક્લુડર ઇઝ અ ડિવાઇસ બાય વિચ સિલ્ટ ઇઝ એક્સક્લુડ ફ્રોમ વોટર એન્ટરિંગ ઇન ધ કેનાલ. તો જે વોટર અંદર કેનાલની અંદર એન્ટર થતું હોય ત્યારે સિલ્ટ એના જોડે ભેગી આવતી હોય, તો એ સિલ્ટને એક્સક્લુડ એટલે બહાર રાખવા માટેનું આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તો સ્ટ્રક્ચર ઊભું કરેલું ડિવાઇસ હોય, તેને સિલ્ટ એક્સક્લુડર કહેવાય. તો સિલ્ટ એક્સક્લુડર છે આવી આવી ફિગર પ્રમાણે, આ પ્રમાણે આવશે. તો પિયર્સ હોય એના ઉપર તમારે સિલ્ટ એક્સક્લુડર મૂકેલું હોય. પછી સિલ્ટ ઇજેક્ટર, હવે એક્સક્લુડ બહાર કર્યું તો હવે સિલ્ટ જે આવેલી છે જે ઓલરેડી અંદર કેનાલની અંદર છે હેડ ઉપર બાજુ હેડ ઉપર, તો એને રિમૂવ કરે, એટલે એને ઇજેક્ટ એટલે રિમૂવ કરવું અને એક્સક્લુડ એટલે બહાર રાખવું, બરાબર છે. તો સિલ્ટ ઇજેક્ટર તો સિલ્ટ એક્સ્ટ્રેક્ટર છે. તો સિલ્ટ ઇજેક્ટર આર ધોઝ સિલ્ટ કંટ્રોલ ડિવાઇસીસ વિચ રિમૂવ ધ સિલ્ટ વિચ હેઝ ઓલરેડી એન્ટર્ડ ધ કેનાલ ફ્રોમ હેડ. હેડ ઉપરથી કેનાલની અંદર ઓલરેડી એન્ટર થઈ ગયેલી હોય સિલ્ટ હોય એને બહાર કાઢવા માટે સિલ્ટ ઇજેક્ટર એક્સ્ટ્રેક્ટર યુઝ થાય છે. અને આ લોકેટ ક્યાં કરેલા હોય? લિટલ ડિસ્ટન્સ ડાઉનસ્ટ્રીમ ફ્રોમ ધ હેડ ઓફ કેનાલ. જે કેનાલનો હેડ હોય એનાથી થોડાક ડિસ્ટન્સ ઉપર, થોડા દૂર ડિસ્ટન્સ ઉપર આને પ્રોવાઈડ કરેલા હોય સિલ્ટ એક્સ્ટ્રેક્ટરના સ્કીલ, સિલ્ટ ઇન્ક્લુડ એક્સક્લુડરના ફિગર આવી હોય છે, એ જોઈ લેવાની. હવે એના પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કોઝિસ ઓફ ફેલર પ્રીવિયસ ફાઉન્ડેશન એન્ડ ધેર રીમેડીઝ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ જોવાનો છે. તો એના અંદર ફેલર છે ને બે ટાઈપના થાય છે, ફેલર બે ટાઈપના થાય. એક તો ફેલર ડ્યુ ટુ સીપેજ ઓર અ સબ સરફેસ ફ્લો, અને ફેલર ડ્યુ ટુ સરફેસ ફ્લો.
કે બે પ્રકારના હોય, કે સીપેજના કારણે પાણી પરકોલેટ થતું હોય, અંદર ઉતરતું હોય અથવા બહાર નીકળતું હોય એના કારણે, અને સરફેસ ફ્લોના કારણે પણ આનું ફાઉન્ડેશનનું ફેલર થતું હોય છે, વેરના ફાઉન્ડેશનનું. તો ફેલર ડ્યુ ટુ સીપેજ ઓર સબ સરફેસ ફ્લો, તો એની અંદર બે વે એની અંદર થાય, એક તો બાય પાઇપિંગ એટલે અંડર માઇનિંગ, અને સેકન્ડ બીજું આવશે બાય અપલિફ્ટ પ્રેશર. હવે આપણે પહેલાં આપણે સબ સરફેસ ફ્લોની અંદર જોઈએ તો વોટર એન્ડ સીપ થતું હોય બેઝ ઓફ વેરમાં, એટલે લીકેજ થતું હોય, તો લીકેજ થતું હોય એ વખતે તમારે આ બાય પાઇપિંગ મેથડથી એને રિમેડીઝ આપી શકાય છે. તો એની અંદર રિમેડીઝના અંદર શું હશે કે સફિશિયન્ટ લેન્થ ઓફ ઇન્ફર્મિયસ ફ્લોર, એની સફિશિયન્ટ લેન્થ હોય છે કે પરપોલ્શન થતું હોય ઇન્ક્રીઝ થાય, એને એક્ઝિટ ગ્રેડિયન્ટ પ્રોવાઈડ ડિક્રીઝ કરવો પડે, અને બીજી પ્રોવાઇડિંગ સીટ પાઇલ્સ એટ ડાઉનસ્ટ્રીમ એન્ડ અપસ્ટ્રીમ એન્ડ ઓફ ધ ઇમ્પરવિયસ લેયર, અને બાય અપલિફ્ટ પ્રેશર પરકોલેટિંગ જે હોય સીપેજ થતો હોય એને રોકવા માટે આપણે ઇમ્પરવિયસ ફ્લોર આપણે પ્રોવાઈડ કરીશું. તો એના રિમેડીઝમાં શું આવશે, પ્રોવાઈડ સફિશિયન્ટ થિકનેસ ઓફ ઇમ્પરવિયસ લેયર, ઇમ્પરવિયસ લેયરની ફ્લોરની થિકનેસ થોડી વધારવાની, સફિશિયન્ટ લેન્થ હોવી જોઈએ, એની લેન્થ પણ સારી એવી હોવી જોઈએ, વધારવી પડે, ઓકે. અને ફેલર ડ્યુ ટુ સબ સરફેસ, હવે સેકન્ડ પોર્શન છે ફેલર ડ્યુ ટુ સબ સરફેસ ફ્લો. પહેલામાં સબ સરફેસ ફ્લોની અંદર શું હતું, હવે સરફેસ ફ્લો આવ્યો, સબ સરફેસ ફ્લો બાય પાઇપિંગ અને અંડર માઇનિંગ થયા હોય અને બાય અપલિફ્ટ પ્રેશર હોય. અને હવે આની અંદર બે ટાઈપ બીજા છે, કે ફેલર ડ્યુ ટુ સરફેસ ફ્લો હોય તો એની અંદર એક તો ફેલર બાય સક્શન ડ્યુ ટુ સ્ટેન્ડિંગ વેવ ઓર હાઇડ્રોલિક જમ્પના કારણે એક તો થાય, હાઇડ્રોલિક જમ્પ તો તમને ખ્યાલ જ છે કે હાઇડ્રોલિક જમ્પ ક્યારે પ્રોવાઈડ થાય છે, ક્રિટિકલ વેલોસિટી હોય અને સુપર ક્રિટિકલ વેલોસિટી હોય એની અંદર આવતું હોય છે, જ્યારે બે કન્વર્ટ થાય ત્યારે આ વસ્તુ હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ થતી હોય, જે આપણે આગળ હાઇડ્રોલોજીમાં ભણેલા છો અથવા તો ફ્લુઇડ મિકેનિક્સમાં અંદર આવી ગયેલું છે. તો રિમેડીઝના અંદર શું હોય કે પ્રોવાઇડિંગ થિકનેસ પ્રોવાઈડ કરવી પડે ઇમ્પરવિયસ, એનું એ જ છે કાઉન્ટર બેલેન્સનું, સ્ટેન્ડિંગ વેવ પ્રેશરને સક્શન કરવા માટે. અને સેકન્ડ છે કન્સ્ટ્રક્ટિંગ ફ્લોર એઝ મોનોલિથિક કોન્ક્રીટ માસ, એટલે કોન્ક્રીટ માસ પ્રોવાઈડ કરી દેવાનો ડિફરન્ટ લેયર ઓફ મેશનરીમાં, એટલે એના કારણે હાઇડ્રોલિક જમ્પના કારણે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે સેકન્ડ છે ફેલર બાય સ્કાવર અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઉપર. તો હવે સ્કાવરિંગ એક્શન થતી હોય એટલે કે ધોવાણ થતું હોય તો એના માટે શું કરવું, એના અને ધોવાણ થાય એટલે એનું ફેલર થાય ફાઉન્ડેશન, તો એના માટે શું કરવું, તો ડીપ પાઇલ પ્રોવાઈડ કરવાના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સાઇડ ઉપર પાઇલ પ્રોવાઈડ કરવાની, ડીપ પાઇલ પ્રોવાઈડ કરવાની. અને બીજું છે લોન્ચિંગ એપ્રોન પ્રોવાઈડ કરવાના, થોડીક જગ્યા એટલી રાખવાની જેના કારણે હાઇડ્રોલિક જમ્પને થોડું રેઝિસ્ટ કરી શકાય, ઓકે. હવે આ બધી અલગ અલગ થિયરીઝ છે એ તમે જોઈ લેજો. હવે એફ્લક્સ ડિઝાઇન, હવે લેસી સીટ ફેક્ટર એક તો આવે છે, હવે આ બધી જે ડિઝાઇનો વેરની ડિઝાઇન કરતા હોય ને એટલે એ વખતે અલગ અલગ પ્રકારના ડિઝાઇન ફેક્ટર્સ આવતા હોય, એમાં લેસી આપણે થિયરી ચાલી ગયેલી છે, લેસી સીલ્ડ ફેક્ટર, પછી એફ્લક્સ ડિઝાઇન ડિસ્ચાર્જ, વોટર વે ડિસ્ચાર્જ ઇન્ટેન્સિટી અને અને કોન્સન્ટ્રેશન ફેક્ટર હોય. તો લેસી સીલ્ડ ફેક્ટર છે તો એ છે એ ડિસાઇડ બાય એક્સપિરિયન્સ કરવું પડે. તો ઇક્વેશન છે એફ ઇઝ ઇક્વલ ટુ 1.76 રૂટ MR, અને એની સાઇઝ છે D50 હોય, 50 mm સાઇઝ લેવી પડે. પછી એફ્લક્સ છે તો એફ્લક્સ પણ આપણે ભણેલા જ છીએ, તો એફ્લક્સ યુઝ્યુઅલી 1 મીટર આપણે યુઝ કરવાનો હોય. ડિઝાઇન ડિસ્ચાર્જ છે અને ઇક્વેશન બધું આપેલું છે એ જોવાનું છે. વોટર વે શું છે, તો લેન્થ જે વોટર વે છે એ ડિઝાઇન ફ્લડ સેફલી પાસ કરવા માટે યુઝ થાય, ફ્લડ જે આવતું હોય એને આપણે પાસ એકડો કેટલી થાય વોટર વે યુઝ કરેલો હોય છે. એનું ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ 4.75 √P √Q. આ લેસીમાં આવી ગયું છે, ધ્યાન રાખવાનું છે, લેસી કેનેડીમાં હશે. પછી ડિસ્ચાર્જ ઇન્ટેન્સિટી Q ઇઝ ઇક્વલ ટુ Q/L, ડિસ્ચાર્જ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ Q કહેવાય, અને Q ઇઝ ઇક્વલ ડિસ્ટન્ટ ડિસ્ચાર્જ અને L ઇઝ ઇક્વલ ટુ ઓવરઓલ લેન્થ ઓફ વોટર વે. હવે કોન્સન્ટ્રેશન ફેક્ટર છે, તો ઇન્ક્રીઝ ઇન ડિસ્ચાર્જ ઇન્ટેન્સિટી અપોન એવરેજ ડિસ્ચાર્જ ઇન્ટેન્સિટી ઇન્ટુ 100, ઓકે. પછી હવે જે મેઇન થિયરી એક અહીંયા ચાલુ થાય છે બ્લીક ક્રીપ થિયરી, બ્લીક અને ખોસલા, પહેલાંમાં ટોટલ આપણે ઇન્ડિકેશનમાં 4 થિયરી છે, એક તો બ્લીક ક્રીપ થિયરી, ખોસલા થિયરી, પછી લેસી ફેક્ટ થિયરી અને બીજી આપશે કેનેડી થિયરી. આ 4 ઇમ્પોર્ટન્ટ છે, લેસિંગ કેનેડી આપણે જોયેલી છે, બ્લીક ક્રીપ થિયરી છે એ આપણે જોવાની છે. તો આ પણ ઘણી વખત પૂછાયેલ છે, આના એક્ઝામ્પલ પણ આવે છે, એટલે આપણે એના અંદર વધારે ધ્યાન આપીશું. તો બ્લીક થિયરી છે શું, ક્રીપ થિયરી છે, તો બ્લીક થિયરી છે એ 1910 WG બ્લીગે આ પ્રેઝન્ટ કરી છે સબ સરફેસ ફ્લો માટે, અને એમનું જે ટાઇટલ હતું પ્રેક્ટિકલ ડિઝાઇન ઓફ ઇરિગેશન વર્ક, જેને બ્લીક ક્રીપ થિયરી કહેવાય છે. તો આ છે શું, એટલે ફિગર સમજીએ.
તો આટલી મોટી ફિગર છે, એક મિનિટ થોડું નાનું કરીએ. ઓકે, તો એની અંદર શું થાય છે કે એક પ્રકારની સબ સરફેસ લીધેલી છે, એની અંદર લેન્થ એની એલ છે અને એની હાઇટ છે, વોટરની જે હાઇટ છે એ એચ કેપિટલ એચ અહીંયા લીધેલા છે. તમે ઝૂમ કરીએ તો ખબર પડી જશે, આ જે પહેલી ફિગર છે એની અંદર. તો લેન્થ ટોટલ લેન્થ લીધેલી છે અને એની એચ કેપિટલ એચ લીધેલો છે, એની હાઇટ લીધેલી છે. હવે તો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન આ પ્રમાણે ક્રિએટ થાય છે. ઓકે, અને પછી એનું જે ઇક્વિપોટેન્શિયલ લાઇન અને બીજી એક લાઇન છે, એ લાઇન ફ્રિકવન્સી લાઇન જે આવે છે એ એના પર પ્રોવાઈડ કરેલી, કટ ઓફને એ બધું આપેલું છે. તો આ શું કહેવા માગે છે, તો ક્રીપ લેન્થ પહેલું સમજવું પડે. તો એકોર્ડિંગ ટુ બ્લીક, પરવિયસ ફાઉન્ડેશન, ઇમપરવિયસ નહીં, પરવિયસ ફાઉન્ડેશન હોય ત્યારે વોટર પરકોલેટ થાય બેઝ પ્રોફાઇલની અંદર. તો એને એ સેના જોડે કોન્ટેક્ટ કરે, સબ સોઇલ જોડે કોન્ટેક્ટ કરવાનો છે. અને તો એ જે લેન્થ જે બને છે સીપેજ પથની ટ્રાવર્સ બાય વોટર, એને ક્રીપ લેન્થ કહેવાય. શું છે, કહેવા માગે છે કે પરવિયસ ફાઉન્ડેશનની અંદર વોટર પરકોલેટ થાય તો એ એક બેઝ પ્રોફાઇલ ક્રિએટ થાય, અને બેઝ પ્રોફાઇલ ઓફ સ્ટ્રક્ચર છે એ કોન્ટેક્ટના જોડે થાય, સબ સોઇલની અંદર સોઇલના જોડે કોન્ટેક્ટ થાય. તો જે લેન્થ ઓફ સીપેજ પથ ટ્રાવર્સ બાય વોટર, તો એને ક્રીપ લેન્થ કહેવાય, એટલે એલ તરીકે આપણે એને જાણીશું. હવે બીજું સેકન્ડ એને શું કીધું કે ફર્ધર એકોર્ડિંગ ટુ બ્લીક, સબસોઇલ જે સબસોઇલની અંદર વોટર કન્ટેક્ટ થઈ ગયું ને એ વખતની વાત, સબસોઇલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ વિચ ઇઝ લોસ ઓફ હેડ પર યુનિટ લેન્થ ઓફ ક્રીપ ઇઝ કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ સીપેજ પથ. સીપેજ પથમાં જે લોસ ઓફ હેડ પર યુનિટ લેન્થ હોય ને એ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. તો આપણે એલ ઇઝ ઇક્વલ ટુ એલ લઈએ, તો હવે એ ફિગરની અંદર થોડું જોવું પડશે કે એક ઇક્વેશન, એક આ ત્રીજી નંબરની જે ફિગર છે એની અંદર જે ડી વન ને એ દેખાય છે, જુઓ ડી વન અને ડી ટુ આ વસ્તુ છે. તો ડી વન અને ડી ટુને આપણે લેવાના છે, એલ ઇઝ ઇક્વલ ટુ એલ સરખાય ને, એના અંદર ડી વન ડી ટુ લેવાના છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ ટુ ડી વન પ્લસ એલ ઇન્ટુ ટુ ડી ટુ. તો સી ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોસ ઓફ પર યુનિટ લેન્થ ઓફ ક્રીપ. તો સી ઇઝ ઇક્વલ ટુ એચ બાય એલ લઈએ, હેડ અપોન લેન્થ. તો અથવા તો એને આપણે હાઇટ પણ કહી શકીએ. તો સી ઇઝ ઇક્વલ ટુ એચ અને એલનું ઇક્વેશન આપણી ફાઇટ ડિરાઈવ કર્યું ટુ ડી વન પ્લસ એલ ઇન્ટુ ટુ ડી ટુ. તો આ બ્લીકે જે આ જે કોન્સ્ટન્ટ મળ્યો ને લોસ ઓફ હેડ પર યુનિટ ક્રીપ લે, એને પર્કોલેશન કોન્સ્ટ કોફિશિયન્ટ કીધો છે, એ આપણે યાદ રાખવાનું છે. હવે એની એની એક બ્લીક કોફિશિયન્ટ ઓફ ક્રીપનું ટેબલ છે, એ ટેબલ તમે જોઈ લેજો. હવે ડિઝાઇન ક્રાઇટેરિયા, તો ડિઝાઇન ક્રાઇટેરિયામાં સેફ્ટી અગેન્સ્ટ પાઇપિંગ, તો એલ ઇઝ ઇક્વલ ટુ સી એચ, આ બધા આપણે જોવા યાદ જ રાખવાના છે. એટલે અપલિફ્ટ પ્રેશર પૂછાય તો અપલિફ્ટ પ્રેશર બાજુ એક પાઇપ બે તમને ખ્યાલ છે ફેલર કેવી રીતે થાય છે, તો પાઇપિંગમાં થાય છે સબ સરફેસમાં, અને એક અપલિફ્ટ પ્રેશરના કારણે થાય છે. તો એલ ઇઝ ઇક્વલ સી એચ, અપલિફ્ટ પ્રેશર ડબલ્યુ એચ ડેશ, આ તમારે જોવાનું જ છે. આ છેલ્લે ઇક્વેશન આપણને મળે છે ટી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી એચ અપોન જી માઇનસ વન. ઓકે, હજી બીજી ઘણી બધી થિયરી અંદર આપેલી છે, એ તમે ધીમે ધીમે જોશો તમને ખ્યાલ આવી જશે, પણ જે મેઇન મેઇન હું તમને સમજાવું છું આ લેક્ચરની અંદર. હવે લિમિટેશન ઓફ બ્લીક થિયરી, તો લિમિટેશનની અંદર પહેલાં તો પેલું તો વસ્તુ બ્લીકે શું કીધું છે કે કોઈ પ્રકારનો ડિફરન્સ કે કંઈ પણ વસ્તુ હોરિઝોન્ટલ ક્રીપ અને વર્ટિકલ ક્રીપ વિશે એણે કંઈ બોલ્યો જ નથી, બરાબર છે. એટલે હોરિઝોન્ટલ ક્રીપ અને વર્ટિકલ ક્રીપનો ડિફરન્સ એને સમજાવ્યો નથી. ઓકે, પછી સેકન્ડ છે બ્લીક થિયરી છે ને એ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન પાઇલ લાઇન્સ ગ્રેટર દેન ટ્વાઇસ ધે ડેપ્થ એ કન્સિડર કરે છે, લોંગ દેખાડે છે. પછી બીજું છે કે નો ડિસ્ટિંક્શન, જેમ પેલું હોરિઝોન્ટલ ક્રીપ અને વર્ટિકલ ક્રીપમાં કોઈ ડિફરન્સ નહીં આપે ને, એમ આઉટર અને ઇનર ફેસની સીટ પાઇલ અને શોર્ટર કે લોંગર શું હશે એનું કોઈ કીધું જ નથી. પછી બ્લીકનો જે લોસ ઓફ હેડ પ્રપોર્શનલ ટુ ક્રીપ લેન્થ લીધી છે, પણ એ સાચું નથી, ધ્યાન રાખજો. જે આ એક આ લખ્યું છે ને બ્લીકે લોસ ઓફ હેડ ઇઝ પ્રપોર્શનલ ટુ ક્રીપ લેન્થ, એ ખોટી વસ્તુ છે. એને જે એઝમ્પશન છે એ ઊંધું લીધેલું છે. ભાઈ બ્લીક ડીડ નોટ એક્સપ્લેઇન આઈડિયા ઓફ એક્ઝિટ ગ્રેડિયન્ટ, તો બ્લીક છે એ નોટ એક્સપ્લેઇન આઈડિયા ઓફ એક્ઝિટ ગ્રેડિયન્ટ, એક્ઝિટ ગ્રેડિયન્ટ સમજાયો નથી. ભાઈ બ્લીક ડીડ નોટ સ્પેસિફાઈ એબ્સોલ્યુટ નેસેસિટી ઓફ પ્રોવાઇડિંગ સીટ પાઇલ એટ ડાઉનસ્ટ્રીમ સાઇડ. ઓકે, પછી એના પછી બીજી તરફ તો થિયરી છે ખોસલા થિયરી. બ્લીક આપણે ભણાવી લીધી, પછી એના પછી ખોસલા થિયરી આવશે, એના એક્ઝામ્પલ આપણે લઈશું ધીમે ધીમે, પણ હમણાં આ લેક્ચરની નહીં થાય, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બ્લીકના એક્ઝામ્પલ લઈશું. એ ખોસલા થિયરી, તો જ્યારે બ્લીક થિયરી છે ને બીકમ એક્સેપ્ટેડ થઈ ગઈ, તો એના અંદર પરમિયલ ફાઉન્ડેશન ક્યારે થયું, 1910ની અંદર બ્લીક થિયરી આવી. તો હવે નંબર ઓફ સ્ટ્રક્ચર બધા ડિઝાઇન થઈ ગયા, થિયરી પર બધું થઈ ગયું, પણ એક ટ્રબલ આવી. કેવી કે 1926-27ની અંદર સાયફોન હતા અપર ચેનાબ કેનાલ, અપર બોરી આપણે કેનેડી વાળી, કેનેડી થિયરીમાં અપર ચેનાબ ચેનલ હતી, એના અંદર ટ્રબલ એક આવ્યો બ્લીક થિયરીના કારણે,
કે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે એકચ્યુઅલ પ્રેશર મેઝરમેન્ટ હતા એ પાઇપની મદદથી આપણે ચેક કર્યા, તો સાયફનની અંદર શું થયું કે ઇન્ડિકેટ કરે કે એકચ્યુઅલ પ્રેશર છે ને એ ડિફરન્ટ આવવા માંડ્યા, એમાં પ્રેશર ડિફરન્ટ, તો પ્રેશરનો ડિફરન્સ આવ્યો. તો એના ઉપરથી ડૉક્ટર એ એન ખોસલાએ થોડા કન્ક્લુઝન આપ્યા. બ્લીક થિયરી જ્યારે અપર ચેનાબ ચેનલની કેનેડીની વાત થઈને ત્યારે એના અંદર આવ્યું કે આના અંદર થોડાક જે બ્લીક થિયરી છે ને એ થોડીક ડિફરન્ટ આજે પ્રેશર ડિફરન્સ આવી રહ્યો છે. તો એની અંદર એ એન ખોસલાએ થોડા કન્ક્લુઝન આપ્યા કે આઉટર ફેસીસ છે એન્ડ સીટ પાઇલની એ મચ મોર ઇફેક્ટિવ દેન ઇનર ફેસ માટે, અને હોરિઝોન્ટલ લેન્થ ઓફ ફ્લોર માટે વધારે આવે છે, ઇફેક્ટિવ વધારે છે. સેકન્ડ એનું એ શું કીધું, ઇન્ટરમિડિયેટ સીટ પાઇલ છે ને સ્મોલર લેન્થ હોય છે, હાયર વધારાની જે આઉટર પાઇલ કરતાં સ્મોલર લેન્થ સારી રહેશે અને લોકલ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રેશર થશે. પછી અન્ડરમાઇનિંગ ઓફ ધ ફ્લોર સ્ટાર્ટેડ ફ્રોમ ટેલ એન્ડ, ઓકે. પછી ઇટ વોઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ ટુ હેવ રિઝનેબલી ડીપ વર્ટિકલ કટ ઓફ એટ ધ ડાઉનસ્ટ્રીમ એન્ડ ટુ પ્રિવેન્ટ પાઇપિંગ. તો ખોસલાએ એની અને એના એસોસિએટે હિઝ એસોસિએટ કેરીડ આઉટ ફર્ધર રિસર્ચ કર્યું કે ફાઇન્ડ કરવા માટે અલ્ટિમેટ અને કમ્પ્લીટ સોલ્યુશન આપવું આ પ્રોબ્લેમનું. તો આ જે સોલ્યુશન જે આપ્યું ને એને ખોસલા થિયરી કહેવામાં આવે. એટલે પેલા બ્લીક હતી, હવે ખોસલા આવી ગયા. તો એની થિયરી આપણે થોડી મિનિટ ભણીએ તો એના ઝેડ ઇઝ ઇક્વલ ટુ બી બાય ટુ આ બધા ઇક્વેશન છે અને આવી પ્રકારની ફોર્મેટ આપેલું છે અને આની અંદર ખોસલા થિયરી આ પ્રમાણે ફિગરની જેમ સમજાવવામાં આવી છે. તો એનું ડેરિવેશન તો આપણે જોઈ લઈશું. ડેરિવેશન તમે જાતે જોઈ લેજો, ડેરિવેશન જ છે અને ઇક્વેશન છે કે એક્સ સ્ક્વેર અપોન બી એસ બી બાય ટુ કોસ વી સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બી બાય ટુ સાઇન વી સ્ક્વેર ઇક્વલ ટુ વન, આવી કંઈક થિયરી આના અંદર આપેલી છે. હવે સ્ટ્રીમલાઇન શું છે કે સ્ટ્રીમલાઇન આર રિપ્રેઝન્ટેડ બાય યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આમાં સ્ટ્રીમલાઇન આ ફિગરની અંદર આપેલી છે. જુઓ સ્ટ્રીમલાઇન છે એ આ જગ્યાએ છે, સ્ટ્રીમલાઇન છે અહીંયા છે ને બે બીજી લાઇન આવે ઇક્વિપોટેન્શિયલ લાઇન, આ રી આપણે સમજવાની છે. હવે એક સ્ટ્રીમલાઇન શું વસ્તુ છે, તો સ્ટ્રીમલાઇન છે એ ઓપ્ટેન્ડ ફ્રોમ ઇક્વેશન નંબર સિક્સ. ઇક્વેશન નંબર સિક્સ જે એક્સ સ્ક્વેર વાળું ઇક્વેશન છે, જે આ ઇક્વેશન છે એ ઇક્વેશન ઉપરથી તમને સ્ટ્રીમલાઇન મળે છે, ઓકે. એની અંદર શું કહેવા માગે છે કે રિપ્રેઝન્ટ એન ઇલિપ્સ લેવાનું છે અને સ્ટ્રીમલાઇન અ સેટ ઓફ કોન્ફોકલ ઇલિપ્સ વિથ ઝીરો એઝ ઓરિજિન. તો કોસ એચ યુ ઇઝ ઇક્વલ ટુ કોસ એચ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન, આ તમે ડેરિવેશનમાં જોશો તમને ખ્યાલ આવી જશે. છેલ્લે આપણે મળે છે એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર બાય ફોર પ્લસ વાય સ્ક્વેર અપોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન. તો ઇક્વેશન મળશે એક્સ સ્ક્વેર અપોન બી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર બાય ફોર ઇક્વેશન તમને મળશે. હવે ઇક્વી પોટેન્શિયલ લાઇન છે પેલા ફિગરમાં અંદર જોયું, તો એ રિપ્રેઝન્ટ વી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, પેલા યુ કોન્સ્ટન્ટ લે છે ને આમાં વી કોન્સ્ટન્ટ લે છે અને આ લાઇન છે શોઈંગ ઇક્વલ પોટેન્શિયલ ઓર પ્રેશર. પ્રેશર બધે ઇક્વલ હોય એ એનું એ પ્રેઝન્ટ કરે છે. એના પછી તમને ઇક્વેશન મળશે, આ ઇક્વેશન છે એ તમને મળે ચોથા નંબરના ઇક્વેશન ઉપરથી, તમે જોશો તમને ખ્યાલ આવી જશે. અને એનું ઇક્વેશન છે પી ઇઝ ઇક્વલ ટુ એચ બાય પાઈ કોસ ઇન્વર્સ ટુ એક્સ બાય બી, ઓકે. આ એનું ઇક્વેશન છે, ઓકે. હવે ખોસલાના સ્પેસિફિક કેસીસ છે એ તમે જોઈ લેશો, જાતે સેલ્ફ સ્ટડીની અંદર આપું છું તો તમે જોઈ લેશો એના કેસીસ છે બધા. એમાં હવે એક્ઝિટ ગ્રેડિયન્ટ, એક્ઝિટ ગ્રેડિયન્ટ શું છે, તો એક્ઝિટ ગ્રેડિયન્ટ આપણે સમજીએ, આ વધારે પૂછાયેલું એ છે. તો એક્ઝિટ ગ્રેડિયન્ટ શું છે, તો એ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ઓર પ્રેશર ગ્રેડિયન્ટ ઓફ સબ સોઇલ ફ્લો એટ ધ ડાઉનસ્ટ્રીમ ઓર એક્ઝિટ એન્ડ ઓફ ફ્લો. તો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ અથવા પ્રેશર ગ્રેડિયન્ટ કહી શકાય આને, કે જે સબ સોઇલ ફ્લોની અંદર ક્યાં હોય, ડાઉનસ્ટ્રીમ અથવા એક્ઝિટ એન્ડ ઓફ ફ્લોર ઉપર હોય. તો એનું ઇક્વેશન છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી બાય ડી લેવાનું અને એમાં જી ઇઝ ઇક્વલ ટુ એચ બાય ડી ઇન્ટુ વન પોઈન્ટ ફાઈ રૂટ લેમડા. હવે સેફ એક્ઝિટ ગ્રેડિયન્ટ, તો એના અંદર ક્રિટિકલ એને લઈ ક્રિટિકલ ગ્રેડિયન્ટથી ઓછો હોય, ઓલવેઝ લેસ દેન હોય એક્ઝિટ ગ્રેડિયન્ટ. કે તો સેફ એક્ઝિટ ગ્રેડિયન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી, ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી, એને સેફ એક્ઝિટ ગ્રેડિયન્ટ કહેવાય. ફાઇન સેન્ડ હોય તો પરમિસિબલ એક્ઝિટ ગ્રેડિયન્ટ કેટલો હોય, તો વન બાય સિક્સ બાય વન બાય સેવન. પછી કોર્સ સેન્ડ હોય તો વન બાય ફાઈવ ટુ વન બાય સિક્સ, અને સિંગલ હોય તો વન બાય ફોર ટુ વન બાય ફાઈવ, ઓકે. હવે મેથડ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, આ થિયરી પણ તમે સેલ્ફ સ્ટડીમાં જોઈ લો, તો કરેક્શન ને એ બધું આવશે, એ બધું તમે સેલ્ફ સ્ટડીમાં તમારે જોવાનું છે. કરેક્શન ફોર સ્લોપ ને આવી બધી વસ્તુઓ આવશે એ તમે જ્યારે જોઈ લો. ડિઝાઇન ઓફ કોન્ક્રીટ ગ્લેસીસ વેર
આ બધું તમારે જાતે જોવાનું છે. ઓકે, આ બધું જાતે જોવાનું છે, એટલું બધું પૂછાતું નથી એટલા માટે. ઓકે, તો આપણે આની અંદર ચેપ્ટરની અંદર બધું ભણ્યા છીએ, ક્રોસ ડાયવર્જન હેડવિન રેગ્યુલેટર અને બધું આમ અંદર આવી ગયું છે. એટલે આ ચેપ્ટર તમારે ઇમ્પોર્ટન્ટ છે, અને આની બ્લીગ અને ખોસલા થિયરીના આવ્યા એક્ઝામ્પલ આપણે બાકી રહે છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. ઓકે, તો એના અંદર થોડુંક ધ્યાન આપજો, તો નેક્સ્ટ લેક્ચર આપણે શોર્ટ ટાઈમમાં થશે. ઓકે, થેન્ક યુ.